राज्य में कोरोना संक्रमण दिवस ने दिवसे वधी रह्यु छे, त्यारे पॉजिटिव रेट पण सतत रीते वधी रह्यो छे। त्यारे राज्य सरकार कोर कमिटी नी हाई पावर नी कमिटी अने ज्यारे वधु 17 नगरोने रात्रि कर्फ्यू लगावी दीधो छे, ज्यारे कायदानी परिस्थिति अने कर्फ्यूना तमाम गाइडलाइन्सनो संपूर्ण पालन थाय अने तेने ध्यानमां लईने राज्यना डीजीपी आशीष भाटिया, रेन्ज आईजी अने एसपी अधिकारीओ साथे वीडियो कॉन्फरन्सिंग योजीने कड़क कार्यवाही करवानी सूचना आपी हती। अने ज्यारे राज्यमां कोरोनानी त्रीजी लहेरमां अत्यारे 1500 जेटला पोलीस कर्मचारीओ अने अधिकारीओ संक्रमित थया होवानुं राज्यना पोलीसना वडा आशीष भाटियाए जणाव्युं हतुं। तो आशीष भाटिया परिषद संबोधी अने राज्य सरकारनी कामगीरीना अनन्वे एक अठवाडियामां जाहेरनामाना भंगमां कुल 3830 जेटला गुना दाखल करवामां आव्या छे, जेमां 3206 लोकोनी धरपकड करवामां आवी हती अने जाहेरमां मादक पदार्थ थूकवा बदल कुल 25,745 व्यक्तिओ पासेथी 2.56 करोड़ रूपियानो दंड वसूल करवामां आव्यो छे। तो ज्यारे कर्फ्यू समयमां वाहन लईने फरता शख्सो विरुद्ध पण कार्यवाही करीने 3142 वाहन जप्त करवामां आव्या अने ज्यारे अने लग्ननी सीजनमां चाली रही हतो त्यारे 150 वधु लोकोने पण भेगा थया होवानी घटनाओ सामे आवी हती। ત્યારે ગુજરાતના પોલીસ દ્વારા લગ્નમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે 7 દિવસની અંદર કુલ 3996 લગ્ન પ્રસંગમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગોમાં માસ્ક ન પહેરવા બદલ 42 વ્યક્તિઓ વિરુદ્ધ અને તથા અન્ય ગાઈડલાઇન્સ બદલ કુલ 11 ગુના નોંધવામાં આવ્યા છે અને કોરોનાના વધતા જતા તેમાંથી તે 17 અને મહાનગરોમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। અને મીટિંગ્સ કરી એમને સૂચના આપવામાં આવેલ કે એ સ્વયંભૂ પોતાની રીતે એ લોકો કર્ફ્યુનું ઇમ્પ્લિમેન્ટેશન કરે અને પછી વ્યવસ્થિત રીતે એન્ફોર્સમેન્ટ કરવામાં આવે આજે રાત્રે 10 વાગ્યાથી, તો એ રીતની જે છે એ સૂચના આપવામાં આવેલ છે। તો એના માટે જનરલ પબ્લિકનું સહકારની પણ જરૂરત છે, કારણ કે અમુક શહેરો એવા છે જેમાં રાત્રિ કર્ફ્યુ પ્રથમ વખત લાગુ લાંબા ટાઈમ સુધી કરવામાં આવનાર છે। તો જાહેર જનતાને પણ વિનંતી કે આ જે તમામ પગલાં છે આ બીમારીને રોકવા માટે, અટકાવવા માટે એ પગલાં લેવામાં આવેલ છે, તો મહેરબાની કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે અને જે રાત્રિ કર્ફ્યુ છે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે। એને આપણે એક્સેપ્શન્સ જે છે આપવામાં આવેલ છે, દાખલા તરીકે રેસ્ટોરન્ટ્સ માટે જે એક રાહત આપવામાં આવેલ છે કે જે હોમ ડિલિવરી છે તે અલાઉ કરી છે અને એ પહેલાં રાત્રે 11 વાગે સુધી હતી, તો એ પણ એક માનવીય અભિગમ રાખીને સરકારશ્રીએ જે છે એ પ્રમાણે સૂચના આપી છે અને એમાં છૂટછાટ આપી છે કે હોમ ડિલિવરી જે છે એ 24 કલાક ચાલુ રાખી શકે। એટલે અમે પણ પોલીસને સૂચના આપી છે કે રાતના ટાઈમમાં આ રીતે પોતે આઈડેન્ટિટી કાર્ડ વગેરે બતાવે, હોમ ડિલિવરી વગેરે કરતા હોય તો એમને જે છે એ અલાઉ કરે, તો આ રીતેની સૂચના આપવામાં આવી દેવામાં આવેલ છે। અત્યારે જે મેરેજની સિઝન હાલમાં ચાલુ છે, તો મેરેજની સિઝનમાં ટોટલ લિમિટ જે છે 150ની લિમિટ કરવામાં આવેલ છે, તો એ મેરેજની લિમિટનું પણ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે અને તમામે તમામ જે મેરેજીસ છે એનું રજીસ્ટ્રેશન કમ્પલસરી છે,